सदानन्दम्बो दिदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्भो जन्मच्छदसदृशोभा युगल कृपा श्रीत सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नार वर्निवेशरमणीयदर्शनं मन्दहा सरुचिरं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्री श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्री स्वामि नारायणभगवान् श्रीहरिकृष्ण महाराजनि श्रीगणश्याम महाराजनि બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રનું સાગર ગ્રંથની અંદર છેલ્લે એમ લખે છે કે ભગવાન શ્રીહરિ અનેક ચરિત્રો કરે છે ભગવાન શ્રીહરિને ધર્મદેવ અને ભક્તિ માતા સંસ્કારોથી યુક્ત કરે છે ગઈકાલની કથા દરમિયાન પૂર એક અને તરંગ એકતાલીસ છેલ્લે ઘનશ્યામ મહારાજને સાત મહિના પૂરા થયા અને મહારાજનો કર્ણવેદ સંસ્કાર ધર્મદેવ અને ભક્તિ માતાએ કરાવ્યો ખૂબ આશ્ચર્ય કર્ણ વિંધવાવાળાને મહારાજે બતાવ્યું ચરિત્ર આપણે સાંભળ્યું ત્યાંથી આગળ આવે સ્વામી લખે છે भूषण सोवर्ण सार अति प्रेम कर अन्न बट हे लगार आसोवद् बीज हिये अन्न बट हे लगार आशोवद् बीज हि ए ભગવાન શ્રીહરિનો કર્ણવેદ સંસ્કાર થયો ત્યારબાદ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે હે રાજન ઉત્તમ પ્રકારના સોનાના ઘરેના અતિશય પ્રેમથી પહેરાવ્યા તે પછી આશોધી બીજને દિવસ થોડું અન્ન ખવડાવીને અન્નપ્રાસનનો સંસ્કાર કર્યો દહી ઘી અને મધ એની અંદર થોડું અન્ન ભેળવીને સોનાની સળીથી ધર્મદેવે ભગવાન શ્રીહરિને અનાજ ચખાડ્યું છે એને અન્નપ્રાસન સંસ્કાર કહેવાય એ ધર્મદેવ કર્યો છે તે દિવસે અપાર બ્રાહ્મણોને પણ જમાડ્યા છે અનુપમ સારો ઉત્સવ કરાવ્યો છે પછી ધર્મદેવ અને ભક્તિ માતાને એમ થયું કે આપણે હવે આપણા પુત્રની વૃત્તિ પરીક્ષા કરવી છે વૃત્તિ પરીક્ષા એટલે કે આ દીકરો મોટો થઈને શું કરશે એની વૃત્તિમાં શું રહ્યું છે એ આપણે જોવું છે એટલે ઘનશ્યામ મહારાજને દૂર રાખ્યા અને ત્રણ વસ્તુ શ્રીમદ સત્સંગી જીવનમાં પાંચ કીધું છે અહીં આગળ ત્રણ એક તો શાસ્ત્ર એક બાજુટ ઉપર શાસ્ત્ર એનાથી થોડેક દૂર સોનામોર અને ત્રીજા બાજુ ઉપર તલવાર શાસ્ત્ર રૂપિયો અને શસ્ત્ર ત્રણ વસ્તુ મૂકી ઘનશ્યામ મહારાજની વૃત્તિ પરીક્ષા કરવાની છે ઘનશ્યામ મહારાજ તજુ ગોઠણિયા પર આલે છે ધર્મદેવને ભક્તિ માતાને એમ થાય છે કે આપણો આ પુત્ર મોટો થઈને વિદ્વાન થશે કે મોટો ધનાધ્ય થશે કે પછી શસ્ત્ર ચલાવવાની અંદર મોટો જેમ રામ પ્રતાપજી સૈન્યમાં દાખલ છે મોટા સેનાપતિ છે અને રામ પ્રતાપજી જેમ શસ્ત્ર ચલાવવાનું જાણે છે એમ શસ્ત્ર હાથમાં લેવાનું છે શું કરશે આ મોટો થઈને એને વૃત્તિ પરીક્ષા ઘનશ્યામ મહારાજની કરે છે ઘનશ્યામ મહારાજને આમ દૂર બેસાડી દીધા છે આ ત્રણ વસ્તુને આમ દૂર ગોઠવી છે અને પછી રામ પ્રતાપજી પણ પાછા ઘનશ્યામ મહારાજને બોલાવે ગનો આ બાજુ જો આમાં લેવા આવો ઘનશ્યામ મહારાજ કે આવું છું ઘનશ્યામ મહારાજ ચાલતા 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 ગોઠણિયા ભર એ બાલુડા મહારાજ ચાલે આવે હસતા હસતા મંદ મંદ હશે એ ધર્મ ને ભક્તિને જિજ્ઞાસા છે કે મારો દીકરો શું પકડશે સૌ પ્રથમ શસ્ત્ર આવ્યું તલવાર રસ્તામાં આવી પણ ઘનશ્યામ મહારાજે તલવારની હામું જોયું નહીં જોયું પણ નહીં ત્યાર પછીથી સોનામોર આવી એ સોનામોર બાજુ પણ ઘણશ્યામ મહારાજે જોયું નહીં નહી ના બાળ્યું અને ત્યાર પછી જે શાસ્ત્ર હતું શાસ્ત્ર ઉપર હરી ધારે સોહાથા ની જ રૂચિ દેખાય ના मात बीडे निज और मे मात मा निज और मे बची ब बच कर प्रीत विशाला बची बच कर प्रीत विशाला शास्त्र उपर हरि दारेहा ઘનશ્યામ મહારાજે ચાલતા ચાલતા શાસ્ત્રની ઉપર હાથ મૂક્યો અને જ્યારે શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો ત્યારે ભક્તિ માતાએ તુરંત જ પોતાના લાલાને છાતી સાથે ચાંપીને વિશાળ પ્રેમથી ચુંબન કર્યું કે મારો લાલો મોટો થઈને બહુ મોટો વિદ્વાન થશે પોતાના બાળકને જ્યારે ધાર્મિક સંસ્કારો યુક્ત એ બને અથવા એની ધાર્મિકતા તરફ જ્યારે વૃદ્ધિ થાય ત્યારે માતા પિતાએ રાજી થવું જોઈએ માતા પિતાએ રાજી થવું જોઈએ પોતાના પુત્રની જ્યારે ભગવાન તરફની વૃત્તિ થાય ત્યારે માતા પિતા એને રાજી થવું જોઈએ આજે મા બાપ ઘણીક વખત આ લોકના વિકાસ આ લોકની કારકિર્દી આ લોકની મોટપ આ લોકોકના રૂપિયા આ લોકની અંદર આવડત આની અંદર જ્યારે ઊંડા ઉતરે છે એની માટે જ રાતને દિવસ પોતાના બાળકોને બસ આ લોકનું મળે એ તરફ જ દ્રષ્ટિ રાખીને જ્યારે મા બાપ એને સંસ્કારોનું જતન કરતા નથી ત્યારે એ બહુ મોટી થાપ ખાય છે એની ખબર એમને આજે નહીં પણ વર્ષો પછી પડે છે માટે પોતાના પુત્ર જ્યારે ધાર્મિકતા તરફ આગળ વધતા હોય ધર્મ તરફ આગળ વધતા હોય સત્સંગ તરફ આગળ વધતા હોય ત્યારે રાજી થાવું ત્યારે રાજી થવું ઘણાય મા બાપ એવા હોય સત્સંગની અંદર સંતો બોલાવે ત્યારે એમ કે મારા દીકરાને મારે કરાટે ક્લાસ કરાવવાના છે મારા દીકરાને મારે બીજા ક્લાસ કરાવવાના છે તો સત્સંગની અંદર લાવવાનું ચૂકી જતા હોય છે એ સત્સંગમાં જ્યારે પોતાના પુત્રને લાવવાનું ચૂકે છે એ જ બહુ મોટું એને નુકસાન થાય છે માટે સત્સંગની અંદર સત્સંગનું પ્રધાનપણું રાખીને બધું જ શીખવાડો સત્સંગને છોડીને બીજું કાંઈ ના શીખવાડો બીજું બધું જ રાખો પણ સત્સંગને રાખીને એની સાથે રાખો ઘનશ્યામ મહારાજ ઉપર ભક્તિ માતાને ખૂબ હેત ઉપજ્યું છે કે મારો પુત્ર વિદ્વાન થાશે પોતાના છાતી સાથે ચાંપીને વિશાળ પ્રેમથી એમને ચુંબન કર્યું છે એ સમયે ભક્તિ માતાએ સ્તનપાન કરાવ્યું તે દિન પ્રતિદિન શ્રીહરીમાં અપાર હેત કરતા હતા દયાળુ શ્રીહરી ચરિત્ર કરતા કરતા અને ચંદ્રની કળાની જેમ વધતા જતા હતા ભગવાન શ્રીહરિ ધીરે 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 પૂર્ણ ચંદ્રમાની જેમ વધવા લાગ્યા નિષ્કુળન સૌમ્ય પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું દિન દિન પ્રત્યે જો દયાડ રે વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે મોખ હાસે જોગતા છે હમેશ રે મોખ છે હમેશ રે શોભે છે બહુબાલુડે શે શોભે છે બહુ બાલુડે વેશરે દિન દિન પ્રત્યે જો દયાળ રે વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે દિવસ દિવસ પ્રત્યે ભગવાન દિવસે દિવસે વધતા હતા ચંદ્ર કળાની જેમ જેમ ચંદ્રમાં પડવાનો હોય બીજનો હોય ત્રીજનો હોય ચોથનો હોય પૂનમનો થાય ત્યારે એવો રૂપાળો લાગે એમ દિવસે ને દિવસે ઘનશ્યામ મહારાજ વધતા જતા હતા મા બાપને એમના સંબંધીઓને સાથે સાથે જે કોઈ ગામના લોકો હતા એ બધાઈને મનમાં ભાવતા હતા જે કોઈ પણ નર કે નારી શ્રી ઘનશ્યામને દેખતા તેને ઘણો જ પ્રેમ વધતો હતો માતા પિતા લાલ ઘનશ્યામને એક નિમિષ સમય પણ અલગ થવા દેતા નહીં આખો દિવસ આનંદમાં જ પસાર થતો હતો માતા પિતા પોતાના પુત્રને એક નિમિષ માત્ર પણ પોતાથી દૂર રાખતા નહોતા આખો દિવસ એમનો આનંદ ઉલ્લાસમાં જતો કે આપણને કેવી ભગવાને આપણી ઉપર કૃપા કરી છે આપણે ઘેરા કેવો પુત્ર આપ્યો છે જેને જોઈને આપણને હંમેશને માટે આનંદને આનંદ થાય છે હૃદયમાં બસ એ ઘનશ્યામનું સ્વરૂપ મા બાપને રમતું રહે છે लिर जो जन आई हर सबत अति मनताई वृद्ध को वेद हे विद्यावा वृद्ध को वेद हे देखे लाल भुलत तनबाना લાલ આઈ ધર્મદેવને ઘેર ધર્મદેવના પુત્રને જોવા માટે ધર્મદેવના પુત્રને રમાડવા માટે માણસોની લાઈન પડે છે કોઈ સ્ત્રી આવે છે કે છે મને દો આ આ ઘનશ્યામને મને રમાડવા દો કોઈ પુરુષ આવે છે એ કે છે મને ઘનશ્યામને રમાડવા દો એમ ઘનશ્યામને રમાડવા માટે પણ ધર્મ દેવના ઘરની અંદર એકાબીજા સાથે મીઠી લડાઈ ચાલે છે મીઠો ઝઘડો ચાલે છે જે કોઈ મહારાજને જોતા એનો આખો દિવસ આખો દિવસ એનું જે કાર્ય કરતા હોય એની અંદર એને ઘનશ્યામ મહારાજની હાંસી ઘનશ્યામ મહારાજનો હસતો ચહેરો ઘનશ્યામ મહારાજે જે એના તરફ જોયું હોય એ મીઠી નજર ઘનશ્યામ મહારાજના ગાલ ઘનશ્યામ મહારાજની નાસિકા ઘનશ્યામ મહારાજના ગોઠણ ઘનશ્યામ મહારાજના ચરનારવિંદ એ જ એને સાંભળ્યા કરે છે જે કોઈ જોતું જે કોઈ મનુષ્ય આવીને બાળલાલને દેખતા એમના મનમાં હર્ષ અત્યંત વધતો હતો કોઈ વૃદ્ધ હોય વિદ્વાન હોય વિદ્યા હોય વિદ્યાવાન હોય કે કલાકાર હોય બાળલાલને દેખતા તનભાન ભૂલી જતા જન તેના જાય પછી પણ વિસરે રે સુતા બેઠા સદાય સાંભરે રે જે કોઈ જોવે એને પછી એવું થઈ જાય સૂતા બેસતા ખાતા પીતા એ ગણશ્યામ જ સાંભળે ભોજન જમવા વાળાને ભોજનમાં વૃત્તિ નારાયણ ગણશ્યામ મહારાજમાં વૃત્તિ આવું સહજ થવા લાગ્યું સહજ થવા લાગ્યું ભગવાન જ્યારે આવે ત્યારે સહજ આવું જ થાય ભગવાનમાં ખેચાણ સહજ જીવનું થાય અને આપણે બધાએ અત્યારે આ ઘનશ્યામ મહારાજના ચરિત્રોને સાંભળતા સાંભળતા એ ચરિત્રોને વિશે ડૂબવાનું છે ઘનશ્યામ મહારાજના એ સ્વરૂપને આજે આપણે છપ્પયાને વિશે આપણા હૃદયમાં છપ્પયા ઊભું કરીને આપણે નિરખવાનું છે એક એક માણસને હેત ઉત્પન્ન કરાવતા પ્રભુ લોકોને રૂચે તેવા ચરિત્ર કરતા હતા એ રીતે હાથ હાથની સાથે હાથને કેટલું સરસ લખ્યું છે આધારંદ સ્વામીએ ચરિત્ર કરત જન કરેતા હાથ હાથ લડાવત તેતા કોવું કોવું કે હાથન આવે કે હાથન આવે એક એક જન હિત કરાવે ચરિત્ર કરા ભગવાન લોકોને રૂચે ચરિત્રો કરતા હાથની સાથે હાથને લડાવતા કોઈ ઘનશ્યામ મહારાજા ગળામાં હાથ ધરે તો ઘનશ્યામ મહારાજાના હાથમાં હાથ આપતા એવી રીતે હાથની સાથે હાથ લડાવતા જેની સાથે મહારાજે હાથ લડાવ્યો હોય એના પછી એ મહારાજે જે હાથ લડાવવાનું લટકું કર્યું હોય એ ઘનશ્યામનું એટલા નાના બાળકનું લટકું એ નાના બાળકનો સ્પર્શ એ નાના બાળકે જે હાથમાં હાથ દીધો એ એને ભૂલાતું નથી હેત ઉત્પન્ન કરવા માટે ભગવાન આવું કરે છે કોઈની સામે મન મંદ હસે છે કોઈ કોઈ જ્યારે આમ બોલાવે કે ગનુ 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 ત્યારે એની એને જોઈને પગ હલાવે છે આવી બધે લીલા ચરિત્રો મહારાજ પોતાને વિશે હેત કરાવવા માટે કરી રહ્યા છે માણસને કેવી રીતે હેત ઉત્પન્ન થાય એવા આશયથી જ ભગવાન અલગ 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 ચરિત્રો કરે છે માતા પિતા બેન ભાઈ કાકા અને મામા આદિક જે સગાઓ કહેવાય તે બધા હરીના ઉપર ખૂબ જ હેદ રાખતા હતા બીજા મનુષ્યો પણ તે જ રીતે હેત રાખતા હતા બધાય મહારાજ ઉપર બહુ હેત રાખતા જે જે સંબંધીઓ હતા મામા હતા મામી હતા કાકા કાકી બધાય મહારાજ ઉપર અતિશય હેત રાખતા બહુ હેત રાખતા અને મહારાજને અંદર એવું હેત એવું હેત એવું હેત કે મૂર્તિનું જ ચિંતવન કરતા મહારાજના એક મામી હતા ગૌરી મામી એ ગૌરી મામીને એક વખત ચમક મુજારો થયો એવું ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત સાગરમાં લખ્યું છે કે એમને ચમક મુજારો થયો એટલે અચાનક બેભાન થઈ ગયા હવે ભક્તિ માતા આ બધા પોતાના ભાઈઓ ભોજાઈઓ બધા ત્યાં નજીકમાં જ રહે એટલે ભક્તિ માતા પારણિયામાં ઘનશ્યામ મહારાજને પોઢાડી અને આ ગૌરી મામીની ખબર લેવા ગયા કે શું થયું છે મારી ભોજાઈને એટલે ન્યા ગયા તો તો આજુબાજુની અંદર બધી બાઈઓ બેઠેલી અને બધાય ભગવાનનું ભજન કરે કે આ ગૌરીને કંઈક થઈ ગયું છે ભગવાનનું ભજન કરીએ ને ભગવાનને સંભારીએ તો આ હાજી થાય ભક્તિ માતા પણ ત્યાં જઈને ભજનમાં લાગી ગયા આ બાજુ માતા ઘણા સમય સુધી ના આવ્યા એટલે ઘનશ્યામ મહારાજને એમ થયું કે માતા હમણાં આવે નહીં અને મને તો ભૂખ લાગી છે એટલે ચાલો આપણે ચાલીને માતાજી જ્યાં છે ને ત્યાં જઈએ એટલે મહારાજ ભક્તિ આવ્યા નહીં ત્યાંથી ઘેર પ્રભુ સમજી ગયા તે પેર ઉઠ્યા પારનેથી અવિનાશ તરત આવ્યા માતાજીને પાસ ભગવાન પારનામાંથી ઉતરી ગયા ઉતરી અને જ્યાં ભક્તિ માતા બેઠા છે ને ત્યાં પાસે આવી ગયા બધી બાઈઓ બેઠી હતી અને એની મધ્ય જૈન એ બાઈઓની વચ્ચે જૈન મહારાજ બેહી ગયા પર અને પછી પેલી પી ગૌરી મામી છે ગૌરી મામી બેભાન અવસ્થામાં છે એની માંદગી છે એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ આવ્યા છે એને ભૂખ લાગી છે આવું થોડું વિચાર્યું તો ખરું કારણ કે મહારાજે સૌ પ્રથમ તો થોડું ઘણો અવાજ કરેલો ખોરિયામાં હુંતા હતા ને ત્યાં પણ ભક્તિ માતા જાણી જોઈને ગયા નહીં કે આ બોજાઈ બીમાર છે આ હાજી થતી નથી બેભાન અવસ્થામાં છે ભાનમાં આવતી નથી ને મારે ક્યાં અત્યારે જવું ભલે થોડી વાર રોતો એટલે ઘનશે મારા ત્યાં પહોંચી ગયા હતા અને પછી ભક્તિ માતા એવું બોલ્યા સુનો હે પુત્ર લાડીલા સાર છો પ્રભુતાય પાર તમે બહુ પ્રભુતા બતાવો છો તમારા બહુ ચમત્કાર અમે જોયા છે તો ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા કે છે તો પછી તમે એવું કરો ને આ તમારા હગ્ગા મામી થાય આ ગૌરી મામી છે એ ગૌરી મામીનો રોગ દૂર કરો એની તરફ જો તમે દ્રષ્ટિ કરો ને એનો રોગ કાઢી નાખો ત્યારે ઘનશ્યામ મહારાજે એટલી નાની ઉંમરે પોતાની ગૌરી મામી જે હતા ને એની બાજુ જોયું ત્યાં તો ગૌરી મામા ગૌરી મામી અચાનક ઊભા થઈ ગયા અચાનક ઊભા થઈને સીધા ઘનશ્યામને પગે લાગવા માંડ્યા ઘનશ્યામને પગે લાગે ઘનશ્યામ તો હશે ઘનશ્યામ હશે ભક્તિ માતા જોવે કે આ શું થયું ત્યારે ગૌરી મામી કે મને તો રાત દિવસ હું અહીંયા આગળ જ્યારથી મેં ઘનશ્યામના દર્શન કર્યા છે રાત દિવસ હું કામ કરતા કરતા મને સતત ઘનશ્યામ જ દેખાય છે ઘનશ્યામનું હસવું એ ગનશ્યામ ક્યારેક મીઠું મીઠું બોલે ને ત પ ગ એવો શબ્દ બોલે ને એ બધોય મને સાંભળ્યા કરે ઘનશ્યામ જે પગ ગલાવે ને આ ગણું નાનો એ મને સાંભળ્યા કરે તે એ મને રાતને દિવસ કામ કરતાં કરતાં ભક્તિ માતા આ તમારો જાયો જ મને સાંભળ્યા કરતો અને એના કારણે મને તો અચાનક

મહારાજ ટૂંકમાં એવા ચરિત્રો કરતા કે જેનાથી સંબંધીઓ તમામને મહારાજને વિશે હેત થાતું કોઈને મહારાજને છોડવાની ઈચ્છા ન થાય એવા મહારાજ અલગ અલગ ચરિત્રો કરતા બીજા મનુષ્યોને પોતાની ઉપર હેત થાય બીજા મનુષ્યોને પોતાના તરફ ખેંચાન થાય એવું કંઈક કંઈક કાલુ કાલુ ભાષામાં મહારાજ બોલ્યા કરતા બાલ સ્વરૂપ શ્રી શ્રીહરિ કેવા લાગતા બધાઇને नर नारी को वल्लभ हे भारी मात के हाथ आतन को वारी थोर थोर पीछे बोलन लागे थोर थोर पि बोलन लागे तो तरे लवज बोल कर मागे તો લવજ બોલ કર માગે નર નારી કો વલ્લભ ભારી બાલ સ્વરૂપ શ્રીહરી નરનારી સૌને એટલા પ્યારા લાગતા હતા કે માતા ભક્તિ દેવીને પણ ક્યારેક બાલપ્રભુને રમાડવાનું મળતું કે ના મળે એટલા બધા ભક્તિ માતા પાસેથી બાલપ્રભુને રમાડવા લઈ જાય ભક્તિ માતાને જ્યારે સ્તનપાન કરવાનું થાય જ્યારે ભૂખ્યા થાય ત્યારે એના હાથ આવે નહીં તો ભક્તિ માતાને રમાડવા પણ ન મળે એવું લોકોને એની અંદર હેત થાતું પછી તો ઘનશ્યામ થોડું થોડું બોલવા લાગ્યા તોતડી બોલીમાં કંઈક માખતા તોતડું તોતડું બોલે એવું મીઠું લાગે નાનું બાળક જ્યારે તોતડું બોલતું હોય ત્યારે તમને બધાને ખબર છે તમે બધાએ નાના બાળકો રમાડેલા છે કે નાનું બાળક જ્યારે તોતડું બોલતું હોય ત્યારે આપણને એટલું મીઠું લાગે એટલું મીઠું લાગે કે આપણે પણ એની ભેગા તોતડું બોલવા લાગીએ એની ભેગા તોતડું બોલવા લાગીએ આપણે એટલા મોટા હોય આપણને બોલતા આવડતું હોય તો પણ એ નાના બાળકની ભેગા આપણે તોતળી ભાષામાં બોલીએ છીએ ને એનું તોતડું બોલેલું પણ વાલું લાગે છે તો પુરુષોત્તમ નારાયણ તોતડું બોલતા હોય જેને જેને વેદો પણ નેતી નેતી કહેતા હોય પુરુષોત્તમ નારાયણ જ્યારે તોતડી ભાષામાં બોલતા હોય ત્યારે કોનું મન ના લોભે બધાનું મન લોભી જાય એક વખત શરદ પૂનમની ખીલેલી રાત હતી અને ભક્તિ માતાને ધર્મદેવ એમનું ઘર હતું ને ઘરની બહાર આંબલીને આંબલી પાસે કૂવો હતો એ કૂવાના પરથારની અંદર ત્યાં ભક્તિ માતા બેઠા હતા અને ગનશ્યામ મહારાજ માતાના ખોડાની અંદર બેઠા હતા હતા એની અંદર શરદ પૂનમનો ચાંદો બરાબર ખીલેલો એ ગણશ્યામે જોયો તોતળું તોતળું બોલતા આવડી ગયો છે એ ભક્તિ માતાને દીદી દીદી કહેતા દીદી ભક્તિમાતાને ઘનશ્યામ મહારાજ બાળપણમાં દીદી જ કહેતા તે પછી ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કે કહે છે દીદીને જુઓ ઇન્દુ જાને અમૃતનો હોય બિંદુ લાવી આપો અમો તે આજ માગે છે એમ શ્રી મહારાજ તોતળી ભાષામાં કે દીદી દીદી ઓલું કેવો સરસ બિંદુ ચાંદલો મારે ચાંદલો જોયે છે આકાશનો માતાજી કે આવા ના થાવ એ ચાંદલો હોય એ તો ચાંદો છે ચાંદો એ અહીં ના આવે પૃથ્વી પર ત્યારે ઘનશ્યામ મહારાજ રડવા લાગ્યા એને તમે મને આહી બોલાવો ગમે તેમ કરી હાથમાં લાવો ગમે તે કરો પણ મને હાથમાં આપો મારી એ જોયે છે આવું તોતળી ભાષામાં બોલે છે ત્યારે બોલ્યા છે માતા કરીને રીશ કેમ કરીને લાવું આ દિશ આ કંઈ ચંદ્રને અહીં પૃથ્વી પર લાવું એ મારા હાથની વાત છે હું કેવી રીતે લાવું પછી ભક્તિ માતા થોડા ખીજાણા ને થોડા રીસાયા અને પછી કે તારે બહુ બોલાવવાની ઈચ્છા હોય ને તો તું બોલાવી લે અને ત્યારે ઘનશ્યામ મહારાજ આમ 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 નાના આમ થા હાથ મહિનાના નાના નાના ટૂંકા ટૂંકા હાથ અને આમ ચાંદા બાજુ જોઈ અને આમ આમ આંગળીઓ હલાવે હે ચંદ્રમાં આવો પાસ એમ બોલ્યા મુખે અવિનાસ હે ચંદ્રમા આવો ને મામા ચંદા મામા આવો ને આવો ને આમ આમ હાથ કરે ત્યાં તો ચંદ્રમાં પોતાની સત્યાવીસ સ્ત્રીઓ રોહિની આદિક સહિત પૃથ્વી પર આવ્યા પૃથ્વી પર આવ્યા કેટલી પ્રકારના પૂજા સામગ્રી લાવ્યા ઘનશ્યામ મહારાજનું પૂજન કર્યું ભક્તિ માતા તો આ જોતા રહી ગયા કે શું આશ્ચર્ય છે ઘનશ્યામ મહારાજનું પૂજન કરીને પાછું પગે લાગી દંડવટ પ્રણામ કરી અને પાછા ચંદ્ર એની રાણીઓ સહિત પાછા આકાશમાં જતા રહ્યા ભક્તિ માતાએ આવું દ્રશ્ય જોયું આવું બધા ચરિત્રો મહારાજ ઘણા બધા કરતા થોડું થોડું આવે તોતડું બોલવા લાગ્યા છે બાની વલ્લભ લગત સોની માત કુ બોલાવત લે મુખ નામ જ્યો બાની તો તરે બોલત શ્રેગણ શ્યામ વલ્લભલ સુની માત પ્યાર હવે જેમ જેમ તોતરું તોતરું બોલવા લાગ્યા ને એમ એમ તોતડી ભાષા છે એ માતાને પછી વધારે પ્યારા લાગવા માંડે નાનું છોકરું હોય અને થોડું થોડું મમ્મા મમ્મા પપ્પા પા ગા આટલું બોલે ને તોય સંભળાય લો એ પૂરું ના બોલે તોય દાદાઓને તો ખાસ સંભળાય દાદા હજુ પૂરું બોલતા ના શીખ્યું હોય ને તોય આ આ કરે ને તોય દાદાને સંભળાય કે આ મને બોલાવે જો દાદા આવડી ગયું સમજાય ને બા બોલતા ના આવડે ને તો આ કરે ને તો બાને એમ થાય કે આ મને બોલાવે જો બા બોલતા આવડી ગયું છે આવું બધું હેત જેમ આપણને આપણા બાળકો પર ઉપજ્યું હોય એ તમને બધાને ખબર હોય ને એમ ભક્તિ માતાને પોતાના બાલ ઘનશ્યામ જ્યારે તોતડું બોલે છે ત્યારે એની ઉપર હેત ઉપજે છે મુખથી નામ દઈને બોલાવા લાગ્યા દીદી દીદી બહુ રાજી થઈ ગયા ભક્તિ માતા મારા દીકરાને બોલતા આવડી ગયું આવે એમાંય પાછી સાનીને ડાળી સ્ત્રીઓ હોય ને એ બધી ધર્મદેવને ઘેર આવે ઘેર આવી અને ભક્તિ માતાને કે અમને તમારો લાલો થોડી વાર આપો અમે એને બોલતા શીખવાડીએ અમે છે ને એને તમારું નામ બોલતા શીખવાડીએ એને ધર્મપિતા પિતા પપ્પા બાપા કહેતા એને શીખવાડીએ દીદી કહેતા શીખવાડીએ બધાય નામ લેતા શીખવાડીએ ભાઈ કહેતા શીખવાડીએ આમ કરી અને ઘનશ્યામ મહારાજને લઈ જાય અને ઘણું સારું બોલતા શીખવતી હાસ્ય વિનોદ કરીને રમાડતી પ્યાર કરીને સાકર નાખેલું દૂધ પીવડાવતી આવું બધું છપ્પેની એ કુમારિકાઓ કરતી તે સ્ત્રીઓ ખૂબ પ્રેમ ભાવથી ભગવાનને જાત જાતના પકવાન જમાડતી રોજ પોતાને ઘેરથી હારા હારા પકવાન લઈ આવે અને ભગવાનને જમાડે શ્રીહરિ પણ પૂરના લોકોને રાજી રાખવા માટે પકવાનને જમતા ભગવાન તો ભાવ પૂરો કરવા માટે જ આવ્યા હતા એટલે એટલા નાના બાલુડા ઘનશ્યામ એ બધાઈના પકવાન થોડા થોડા જમતા નિપુણ સ્ત્રીઓ લાલાને ધીરે ધીરે ચાલતા શીખવાડતી ધર્મપિતાએ પિતા એક ચાલન ગાડી બનાવી દીધેલી ત્રણ પૈડા તે નિપુણ સ્ત્રીઓ જે હોય એ બધી પાછી મહારાજને ચાલતા શીખવાડે ઓહો આખા જગતને જે ચાલ આપે એ પુરુષોત્તમ નારાયણને આ જગતના જીવ ચાલતા શીખવાડે બોલો એને એમ લાગે કે મેં ભગવાનને ચાલતા શીખવાડ્યું બસ આ જ ભગવાનની લીલા જે સમર્થ છે એ અસમર્થ જેવા લાગે સમર્થ છે અસમર્થ જેવા લાગે દયાળુ શ્રીહરી ડગલે ને પગલે પડી જતા પાછા મારા ચાલતા ચાલતા પડી જાય પડી જાય તો પાછા ઊભા થઈને પાછા ચાલવા લાગતા આવું મહારાજ ચરિત્ર કરતા પોતાના ભક્તોને પોતાના વિશે હેત થાય ને એટલે કરતા એક વખત ભક્તિ માતા પોતાના દીકરા ઘનશ્યામને ચાલતા બધી બાઈઓ શીખવાડે ને ભક્તિ માતા કે આજે મારે મારા દીકરાને ચાલતા શીખવાડું ચાલન ગાડીને બાજુ પર મુકાવી અને ચાલન ગાડીને બાજુ પર મુકાવી અને ભક્તિ માતા જાતે પોતાના દીકરાને આંગળી જલાવે આંગળી જલાવીને કે ચાલ ગણું એટલે આમ આમ બે હાથે આમ આંગળી પકડાવે બે હાથથી આમ પકડે અને આમ આગળ ભક્તિ માતા લે ને પાછળ પાછળ ઘનશ્યામને હલાવે પાછળ પાછળ ચલાવે એમ એમ ચલાવતા લઈ જાય પછી પછી એક હાથ છોડી દે એક હાથે પકડીને પાછા ચલાવે ધીરે રહીને પાછા પડી જાય પડી જઈને થોડું કંઈક રડે તો તરત પત છાતી હાથે ચાપી લે પાછા ઘનશ્યામને કે ગણું તું ધીરે ધીરે ચાલતો થઈ જઈશ ને દોડતો થઈ જઈશ જો હું તને શીખવાડું આમ કરીને પાછા ઘનશ્યામ મહારાજને લઈને ભક્તિ માતા ચલાવે છે એની અંદર એક વખત આંગળી ઝાલીને પ્રાણ જીવનને ચલાવે અને ત્યારે કર પકડીને લાવ્યા બાર ચોક સુધી ચલાવ્યા તે થાર થોડો લેવા દીધો વિશ્રામ થોડી વાર પાછા થાકી જાય ને એટલે આરામ પણ કરવા દે પાછા લાવ્યા જ્યાં પોતાનું ધામ પાછા પોતાને પોતાનું જ્યાં આગળ ઓસરી હતી ત્યાં ઓસરીની અંદર મહારાજને લઈ આવ્યા ઘનશ્યામ મહારાજને એવે સમયે મહારાજ જે ચાલતા હતા ને તે ભગવાનની ચાલ જોવા માટે બાળપણની ચાલ જોવા ક્યારે મળે નાના બાળક હોય અને ત્યારે ભગવાન ચાલતા હોય એ ભગવાનની ચાલ જોવા ક્યારે મળે એવા મીઠી નાની નાની પગલીઓ હોય અને મહારાજ એવું લટકાડું ચાલે એક તો નાનું બાળક આમેય લટકાડું હાલતું હોય ને એમાં તો આ તો સ્વયં લટકાડા લાલ પાછા નાના બાળક રૂપે મળ્યા એટલે લક્ષ્મીજીને થયું આ લાભ રહી જશે એટલે પોતાની સખીઓ સહિત એ ભક્તિ માતા પાસે આવ્યા દૂરથી લક્ષ્મીજીએ જોયું કે માતા ભગવાનને ચાલતા શીખવાડે છે એટલે લક્ષ્મીજીએ પછી ત્યાં આવી અને સ્વરૂપ બદલી અને દર્શન કરવા લાગ્યા અદ્રશ્ય થઈને ત્યાં કમલા બેઠા અને દર્શન કરે છે અને નટવરજીની ચાલ જોવે છે અને જે લક્ષ્મીજીની સખીઓ હતી ને એને લક્ષ્મીજી કે છે સખીને કે છે પ્રેમ કરીને જા ચકલી રૂપ ધરીને ઘર દ્વારના ટોળા લો એ સ તેના ઉપર જઈને તું બેસ એક સાહેલીને લક્ષ્મીજી કે જો તું ચકલી થઈ જા ચકલી થઈ આ ઘરનો ઉપર પેલો ટોડલો દેખાય છે ત્યાં જઈને પછી ત્યાં જઈને ચીંચી અવાજ કર અવાજ કરને જ્યારે તને ઘનશ્યામ તમારી બાજુ ભગવાન જોવે ત્યારે તું ઉડી જજે ઓલી સાહેલી કે લક્ષ્મીજીની દાસી લક્ષ્મીજી કે એવું કરવું તો પડે એટલે ચકલીનું રૂપ લીધું ચકલીનું રૂપ લઈ ધર્મદેવના દ્વાર ઉપર ઊંચે બેઠી અને અવાજ કરવા લાગી આ બાજુ ભક્તિ માતા ગણશ્યામ મહારાજને બે હાથ પકડીને ચાલતા શીખવાડે છે અને ગણશ્યામ મહારાજે ચકલીને જોઈ તે માનો હાથ એક બાજુથી છોડાવી અને હાથ લાંબો કર્યો તે ઠેક એ ઘરના પોતાના ઘરના દ્વારનો જે એ ઊંચો ટોળલો હતો ને ત્યાં સુધી હાથ લાંબો કર્યો ત્યાંથી ચકલીને પકડી ચકલીને પકડી આવે આને ભાગતા પહેલાં તો ભગવાને પકડી લીધી અને ચકલી પકડી એટલે ચકલી ચીં 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 કરવા લાગીને અવાજ કરવા લાગી ત્યારે માતાએ એવું જાણ્યું કે આ ચકલી જો આ ઘનશ્યામ છોડે નહીં ને પહેલાં પેલું તો આશ્ચર્ય લાગ્યું કે અહીંથી ઠેક ઉધી હાથ લાંબો કર્યો હાથ લાંબો કરીને ચકલી પકડીને પાછા પાસે લાવે ને ચકલી ચીં ચી કરે ભક્તિ માતાને થયું કે આ જો ચકલી નહીં છોડે તો આ ચકલી ચાંચ અને મારશે જાલી રહ્યા છે શ્રી જગદીશ પાડે ચકલી ત્યાં ગણી ચીસ જોઈ માતા કરે છે વિચાર કરશે ચકલી ચંચુ નો પ્રહાર શું મહારાજના ભાડ ચરિત્રો છે આ ચકલી છે ચાંચ નો પ્રહાર કરશે એમ જાણીને જાલે છે જ્યારે ચકલી મટી સ્ત્રી થઈ ત્યારે ભક્તિ માતા કે છોડી દો ઘણું છોડ દે

મેં ચંચુ તણો કર્યો પ્રહાર તમને વાગ્યું હશે નિર્ધાર મારાથી ચાંચ મારી ચાંચ તમને વાગી ગઈ હશે મેં તો ગુણો કર્યો તમારો ક્ષમા કરો અપરાધ મારો એવું સાંભળી સુંદર છેલ્લે આશીર્વાદ આપ્યો ત્યાં લક્ષ્મીજી પ્રગટ થયા લક્ષ્મીજી કે પ્રભુ માફ કરજો ભક્તિ માતા તો આ જોયા જ કરે છે કે આ નાના બાળકને આવી બધી દેવીઓ દેવતાઓ કોણ રોજ આવી જાય જ મારે ઘેર ક્યાંથી આવે છે આ બધા શા માટે મારા લાલાને હેરાન કરવા માટે આવે ભક્તિ માતાને આવું થાય છે એક બાજુ પર આશ્ચર્ય થાય છે અને એક બાજુ ઉપર હેતના કારણે એવા વિચાર આવે છે કે મારા લાલાને આ ખબર નહીં કઈ પ્રકારની માયા હેરાન કરવા માટે આવી જાય છે આ કોની આરે મારો લાલો વાતો કરે છે આવડી મોટી બાઈઓ આટલી તેજસ્વી દેખાયા કોણ છે પણ ભક્તિ માતા એમના ધાર્યામાં પણ આવતું નથી કે આ શું ચરિત્ર કરે છે અકળ છે ને ભગવાન તો અકળ છે લક્ષ્મીજી કહે છે કે પ્રભુ તમારી ચાલ જોવા માટે આવી હતી પણ એની અંદર આ ચકલી મેમારી આ સખીને બનાવીને તમે એને પકડી લીધી પ્રભુ અમને તમારી ભેગા ક્યારે રાખશો ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું કે જાઓ કાઠિયાવાડની અંદર આવજો ત્યાં જન્મ લેજો એ એભલબાપુને ત્યાં જન્મ લેજો તે દિવસ તમને મળીશ જીવબા રૂપે લક્ષ્મીજીનો અવતાર રૂપે એભલ બાપુને ત્યાં પછી કાઠિયાવાડમાં મહારાજ મળ્યા આવી રીતે મહારાજ અનેક અનેક ચરિત્ર કરતા એક વખત એવી ચાલન ગાડી જે ભગવાનની હતી ચંદન ચંદન માસી હતા ભક્તિ માતાના બેન થાય અને મહારાજના માસી થાય એ એક વખત પેલી ત્રણ પૈડાવાળી ચાલન ગાડી લઈને બે હાથે પકડાવીને મહારાજને આમ ચલાવતા હતા ચાલતા શીખવાડતા હતા અને એમાં ચાલવાનું શીખવાડતા હતા ને ત્યાં ગૌશાળામાંથી ગોમતી ગાય એનું વાછરડી છૂટીને આવી ત્યાંથી છૂટીને દોડતી આવીને દોડીને આવીને ગનશ્યામ મહારાજને ચાટવા લાગી ગનશ્યામ મહારાજને ચાટવા લાગે એટલે ઘનશ્યામ મહારાજે એના માથે આમ હાથ આમ આમ કરવા લાગ્યા ના ના હતા તોય ઊભા ઊભા હવે આ ચંદન માસી જોયા કરે કે આ શું થાય છે એમાં તો દોડતી ગોમતી ગાય જેનું શ્રીજી મહારાજ દૂધ એનું જ પીતા એ ગોમતી ગાય પણ દોડતી દોડતી ત્યાં આગળ પાછળને પાછળ આવી પોતાની વાછળડીને પાછળ ગૌશાળામાંથી દોડીને આવી અને ત્યારે ભગવાનની ઈચ્છાથી ગોમતી ગાયને વાચા થઈ અને વાચા થઈ એટલે એ ગોમતી ગાય ત્યાં બોલી માસીએ સાંભળ્યું કે તમે તો અક્ષર ધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો આ બ્રહ્માંડમાં તો તમે પ્રથમ વખત જ આવ્યા છો પહેલાં ક્યારેય આવ્યા નથી ને પ્રથમ વખત આવ્યા છો હું ગોલોકની સુરભી ગાય છું મને ગોલોકની અંદરથી ગોલોકાદિ પતિએ તમારી સેવા માટે આ પૃથ્વી ઉપર મને મોકલી છે તો તમે મારું દૂધ કેમ આજે પીધું નહીં એ દિવસે મારા જે દૂધ નહોતું પીધું ભક્તિ માતાએ ભક્તિ માતાને વધારે સ્તનપાન કરીને વધારે પેટ ભરાઈ ગયું હશે પાછું આવે તો મિષ્ટાન ખાતા થઈ ગયા એટલે બધા મીઠાઈઓ લાવે એટલે એપ જમતા થઈ ગયા છે એટલે કે મેં આજે તારું દૂધ એટલે નથી પીધું કે આજે મારું પેટ ભરેલું હતું ત્યારે એ કહે છે કે પ્રભુ હું ઠેક ગોલોકમાંથી તમારી સેવા કરવા માટે આવી છું તો તમે મારું દૂધ પીજો ત્યારે મહારાજે ગોમતી ગાયને કીધું કે હવેથી હું તારું રોજ દૂધ પીશ એવું વચન આપ્યું અને ત્યારે ગોમતી ગાયને એની વાછરડી ત્યાંથી ગૌશાળામાં જતી રહી આ બધું ચંદન માસીએ જોયું અને એને તો મહારાજના ચાલતા શીખવાડવાનું બાજુ પડ્યું પણ એને તો અહોહો થઈ ગયું કે આ શું ગાય બોલે કોઈ દી બોલે ભગવાન જ્યારે ચરિત્ર કરે ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે ભગવાનના યોગમાં આવતા કોઈ પશુ એ પશુ નથી હોતા મોટા મુક્ત હોય છે માનકી ઘોડીને શું આપણે પશુ કહેશું શ્રીજી મહારાજ ધામમાં જાય પોતાની લીલાને હંકેલે અને તરત જ થોડા જ સમયની અંદર જે પોતાના પ્રાણ છોડી દે ખાવાનું છોડી દે મહારાજના વિયોગમાં એ માનકી ઘોડી શું પશુ હતા ના મુક્ત હતા મહાપૂજાની અંદર માનકી ઘોડી રૂપી મુક્તનું પણ પૂજન કરવામાં આવે છે આવાહન કરવામાં આવે છે કેટલો મોટું મહાત્મ્ય ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે કોઈ પશુ નથી હોતા કોઈ પક્ષી નથી હોતા જે જે યોગમાં આવે છે એ મહામુક્તો હોય છે મહામુક્તો પણ મહારાજના લીલા ચરિત્રો માટે કાંઈ રમકડા જોઈએ ને તો એ રમકડા રૂપે મુક્તો બને છે મહારાજના ઉપયોગમાં આવવા માટે એવા વાહનો જોવે મુક્તો થાય છે આજે જે જે લીમતરુ આપણા લોયામાં છે કે જે ગટપુરમાં છે જે જે એવા વૃક્ષો જે શ્રીજી મહારાજના યોગમાં આવે બધા મુક્તો છે મુક્ત પદવીને પામેલા છે જ્યારે ભગવાન આવે છે ત્યારે અનેક પ્રકારના આવા આશ્ચર્યો થાય છે ભગવાન ડગલેને પગલે પડી પણ જતાં છતાં ઊભા થઈને ચાલવા લાગતા બાલ ગણશ્યામ જ્યારે જ્યારે ત્યાં નીકળેલા સર્પને કે અગ્નિને દેખતા ત્યારે તેને પકડવા દોડતા પાછા મહારાજ આવું ચરિત્ર કરતા સાપને જોવે ને તો સાપને પકડવા દોડે છપ્પાયામાં ગમે ત્યાં હાપ નીકળ્યો ને એ ઘરની આજુબાજુમાં હાપ નીકળે ને તો સાપને પકડવા જાય કે મારે હાપ આરે રમવું છે અરે મહારાજ નાના હતા ત્યારે શેષનારાયણ પણ આવેલા દર્શન કરવા માટે અને મહારાજ એમની અરે રમતા ભક્તિ માતા જોઈ ગયા તરત લઈ લીધા અને થોડો ડારો દીધો કે આ સાપ કરડી જાય તો પણ ઘનશ્યામ મહારાજ એની સાથે તો મોટા મુક્તો રમવા આવે કોઈ સર્પ નીકળે કે અગ્નિને દેખે ત્યારે એને પકડવા માટે દોડતા જોઈને માતા ભક્તિદેવીને પિતા ધર્મદેવ પરાને રોકતા એટલે એ બહુ રડવા લાગતા કે મારે અગ્નિ પકડવો છે નાના છોકરાને એવું જોઈએ ને જોખમ હોય તો એને ગમે એ પકડવું એટલે ભક્તિ માતાને ધર્મદેવ વઢતા પછી એમને ફોસ લાવીને પાછા છાના રાખતા વઢે એટલે રડે નાનું છોકરું રડે પછી એને પાછું ફોસ લાવવું પડે લે તને કેન્ડી દો લે તને આપી દઉં જો ગુગરો જો આ જો આ જમવાનું આમ કરીને પાછો આવી જાય મોજમાં એમ ધર્મદેવ ભક્તિ માતા પણ ગણશ્યામ મહારાજને પાછા ફોસલાવીને છાના રાખતા ને ભગવાન ફોસ લાય જાય બોલો ભગવાન પાછા છેતરાય જાય બધું જાણવા છતાં બધું જ જાણવા છતાં પણ અજાણ બને છે સર્વ સમર્થ હોવા છતાં પણ અસમર્થ બને છે જે ક્યારેય પણ કોઈના માપદંડમાં ના આવે એ ભગવાન ભક્તિ માતાના ખોળામાં રમે છે છપ્પાવાસી છપ્પયાવાસી સ્ત્રીઓના ખોડામાં રમે છે બધી જ એની કરુણાને દયા છે દયા છે ફોસલાવીને પાછા એમને છાના રાખે પાછા એમને હસાવતા અને જાતે રમાડતા હતા ભક્તજનોના હિત માટે પ્રભુ અનંત અને અપાર બાળકીડા કરતા હતા જેનો વર્ણન કરતાં પાર આવે નહીં બાળ લાલ રીસ કરીને રડે પળ પર વારમાં પડે છતાં તેમની સર્વે લીલા અકળ જ રહેતી ગળી ગીસાઈ જાય ગળી રડવા લાગે ઘડી ઘસવા માંડે પણ એમની બધી લીલા અકળ જ રહેતી ભાવિક જનના જેવા મનોરથ હોય પ્રભુ તેવી સુખદાયી લીલા કરતા જેવા જેના મનોરથ એવી મહારાજ લીલા કરતા

चरित्र ही जैसे और सन आव ही तैसे और सन आव ही तैसे यह चरित्र करे जो जो गुणातीत दिव्य सब सोऊ चरित्र एक जो ते ही उर दे चरित्र एकजो ते उर उर्दारे कर देवे ते ही आवरण बारे कर देवे ते ही आवरण बारे ચરિત્ર કરે જો ભગવાન અંતરયામી પ્રભુ બધી જ વાતોને જાણતા હોય છે જ્યારે જેવો સમય હોય ત્યારે તેવી લીલા કરતા એમને જેવા ચરિત્ર કરતા આવડે તેવા બીજાને લેસ માત્ર પણ ન આવડે આજ સુધીના પૂર્વે કોઈ અવતારોએ ક્યારેય જેવા ચરિત્રો ન કર્યા હોય એવા ભગવાન શ્રીહરિએ કર્યા છે માટે જ એ સર્વોપરી છે આ પ્રભુ જે જે ચરિત્ર કરે તે બધા ગુણાતીત અને દિવ્ય હોય છે તેમાંથી એકાદ ચરિત્રને પણ જો હૃદયમાં યાદ કરી રાખે તો તેને અષ્ટાવરણથી પાર દિવ્ય અક્ષરધામમાં પહોંચાડી દે લો આટલા બધા મારા ચરિત્રો કરે ચકલી પકડવી ઘડીક પડી જવું ઘડીક રડવું ઘડીક હસવું આ બધાય ચરિત્રો મારી અને તમારી સ્મૃતિને એ ચરિત્ર આપણી સ્મૃતિમાં રહે અને એ ચરિત્ર દ્વારા આપણને મહારાજની સ્મૃતિ થાય એટલે ભગવાન ચરિત્રો કરે છે બાકી ભગવાનને એવા ચરિત્રો કરવાનું કરવા પાછળનું કારણ એક જ છે કે પોતાના ભક્તોને આ ચરિત્ર યાદ રહે અને ચરિત્ર જો યાદ રહે તો એ ચરિત્રની સ્મૃતિ રાખતા જ આધારાનંદ સ્વામી કહે છે એ જીવ અષ્ટાવરણ પાર અક્ષરધામમાં પહોંચે છે બોલો આ નાના નાના ચરિત્રો આ નાની ઉંમરમાં મહારાજે જે કર્યા છે એને યાદ રાખવા માત્રથી અક્ષર ધામને વિશે પહોંચી જવાય છે મહારાજને એક વખત ભક્તિ માતા આંબલીના ઝાડ નીચે સ્નાન કરવા માટે બેસાડે છે ગરમ પાણી લઈને મહારાજને નવડાવવા જાય ત્યાં એક કળસો પાણી મહારાજ ઉપર નાખ્યું ને ગનશ્યામ મહારાજ રડવા લાગ્યા બહુ જ ગરમ હે કે બહુ જ ગરમ હે બહુ ગરમ છે થોડા ખીજાઈ ગયા મોઢું ફેરવી નાખ્યું ભક્તિ માતા કે હું હમણાં ટાડું પાણી લઈ આવું છું બેસ અને ભક્તિ માતા અંદર ટાડું પાણી લેવા ગયા ને આ કુવાના કાંઠા ઉપર બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ દેવો આવ્યા દેવો આવી અને મહારાજને કે અમારી ઉપર બહુ મોટી કૃપા કરી ભક્તિ માતાને તમે અમને સેવાનો અવસર મળે ને એટલે અંદર મોકલી દીધા લો અમે તમને સ્નાન કરાવીએ અને કળશેઓ લઈને નવડાવવા માંડ્યા એમને નવડાવ્યા એટલે તરત ગણશ્યામ મહારાજે બૂમ પાડી દીદી રૂમાલ ચાહીએ રૂમાલ જોવે છે તે ભક્તિ માતા કે મને પાણી લેવા મોકલી ગરમ લાગતું હતું તે રૂમાલ લેવા દોડ્યા રૂમાલ લેવા જે ઓરડામાં ગયા એ ઓરડામાં તો ઘનશ્યામ આભૂષણનો પહેરીને તૈયાર થઈને બેઠેલા ભક્તિ માતા કે આ શું હમણાં હું નવડાવા બેસાડીને આવી છું ઠંડુ પાણી માગે છે એ લેવા દોડું છું તો રૂમાલ માગે છે રૂમાલ લેવા આવું છું તો આ તો અહીં તૈયાર થઈને બેઠા છે ન્યા જોવે બહાર જોયો તો બહાર કૂવાના કાંઠે બેઠેલા ન્યા કોઈ ત્રણ જણા નવડાવે ભક્તિ માતા કે આ શું આશ્ચર્ય એટલે બહાર થોડા નીકળ્યા બહાર નીકળીને ભક્તિમાતા કે એ તમે ત્રણ કોણ છો આ શું કરો છો ત્યારે ત્રણ કે અમે આ બ્રહ્માંડના અધિપત્યો છીએ બ્રહ્મા વિષ્ણુ ને શિવ આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અક્ષર ધામના અધિપતિ પૃથ્વી પર પ્રગટ થયા એની સેવાનો અવસર અમને ક્યારે મળે એટલે સેવા કરીએ છીએ માતા ભક્તિ માતા જોઈ રહ્યા ઓરડામાં બેઠો છે કપડાં પહેરીને સરસ મજાના શણગાર ધરીને અહીંયા ગળા સ્નાન કરાવે છે આ હું છે રૂમાલ હાથમાં છે રૂમાલ હાથમાં છે ને ત્યાં પેલા ત્રણ દેવો સ્તુતિ કરે છે ભક્તિ માતા સાંભળે છે ભગવાનની સ્તુતિ કરે છે ઘનશ્યામ મહારાજ કે મા આ ત્રણ દેવતાઓ અમને સ્નાન કરાવે છે અને અમારી સ્તુતિ કરે છે આવું બોલે છે ત્યાં ભક્તિમાતા થોડી વાર તો બહુ હેપ્તાઈ ગયા ને તરત પછી ઘનશ્યામ મહારાજ કે દીદી પાણી ચાઇએ પાણી લેવા ક્યારે નહીં ગયે હજુ પાણી આવ્યું નથી ત્યાં ભક્તિ ભાન આવ્યું પાછા દોડ્યા ઠંડુ પાણી પેલા ત્રણ અદ્રશ્ય થઈ ગયા પાછા આવા ચરિત્રો તો મહારાજ ઘણા બધા કર્યા જ કરતા સતત કરતા અને ભક્તિ માતાને તો અતિ આશ્ચર્ય આશ્ચર્ય લાગતું પોતાનો પુત્ર જ આશ્ચર્ય વત લાગતો કે આ કેવા ચરિત્રો કરે છે દિવાળીના ઉત્સવ ઉપર એક વખત ભક્તિ માતા પોતાના ઘરની અંદર લીપણ કરતા હતા તે રામપ્રતાપજીને પ્રતાપજીને લો ઘનશ્યામને રમાડો તમે એટલે રામપ્રતાપજી પ્રતાપજી ઘનશ્યામને ખભે બેહાડી આમામા આમાં હાથ લાવતા રમવા માટે લઈ ગયા તે મામાના ઘર નજીક એટલે મામાને ઘેર ગયા મામાને ઘેર ગયા મામાને ઘેર ગઈ અને ત્યાં આગળ ચંદન ત્યાં આગળ ચંદન માસી હતા એ ચંદન માસી બેઠા હતા એને કહે કે તમે થોડી વાર આ ઘનશ્યામને રમાડો એક હજામ આવ્યો રામ પ્રતાપજીને કાંઈ હજામત કરાવી હતી તો કે હું હજામત કરાવી લઉં તમે આને રમાડો ન્યા એને રમાડવા માંડ્યા પણ હવે મામી હતા એ મામીને પછી માસી પાછા મામીને હોપીને ગયા તમે રમાડો હવે એ મામી રમાડવા લાગ્યા પણ મામીની એક નાની દીકરી હતી એ રડવા લાગી ઘરમાં એટલે મામી મૂક ઘનશ્યામને ગયા એ નહીં પાય ઘનશ્યામ કે આપણું તો કોઈ ભાવ પૂજતું નથી એકલા પડી ગયા આપણને તો એકલા મૂકી દીધા એટલે ઘનશ્યામ પછી ન્યાથી થોડું થોડું ચાલતા શીખેલા ને તો ચાલતા ચાલતા પડી જાય પાછા ઊભા થાય થતા થતા જ્યાં ભક્તિમાતા લીપણ કરતા હતા ન્યા બધો ગારો બધો ભેગો કરેલો ને છાન ભેગું કરેલું એમાં આવી હાથ નાખીને બધે શરીરે આમ ચોપડવા લાગે પાવડર ચોપડે એમ આખા શરીરે બધે અને ભક્તિ માતાએ જોયા ને ભક્તિ માતા ખીજાય એ ઘનશ્યામ આ શું કરે છે છી 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 આ શું કરે છે આવું કરાય કોને શીખવાડ્યું તને આવું આમ કરીને થોડો ડારો દીધો અને બધું પછી ભેગું કરીને ભક્તિ માતા લઈને બીજે જતા રહ્યા પણ એની હામું જોયું નહીં થોડા ખીજાઈ ગયા માતા એટલે પછી ઘનશ્યામ જ્ઞાતિ પાછા આમ ગોઠણિયા પર હાલતા હાલતા માની પાછળ જતા હતા ત્યાં એક નંદરામ કરીને ત્યાં આગળ એક 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 દરજી હતો એ ત્યાં આગળ આવ્યો એને જોયું કે આ ઘનશ્યામ માતાની પાછળ જાય પણ માતા એમની હામું જોતા નથી કારણ કે માતાને ગમ્યું નહીં બધે શરીરે આ બધું લગાવ્યું ને એટલે એટલે નંદરામે ત્યાંથી ભગવાનને ઉઠાવી અને એમ થયું ધર્મદેવ પાસે બેહાડું તો ધર્મદેવ પાસે લઈ જતો તો તે મહારાજને ઉચકી જ ના શકે ઘનશ્યામ મહારાજનું વજન ઉપાડી જ ના શકે ત્યાં એઠા મૂક્યા ભક્તિમાં માતા દોડતા આવ્યા સ્નાન કરાવ્યું સરસ કપડાં પહેરાવ્યા પછી કે બેટા આવું આ ગંદુ ના કરાય કાદવ શરીરે ના ચોપડાય આ છાન શરીરે ના ચોપડાય હવે અહીં રમજે હું મારું કામ કરું છું હું અત્યારે નવરી નથી એમ કરીને પાછા લીપણ કરવા બેઠા નંદરામ પેલો જે આવેલો હતો ને એને થયું ઉપાડીને ધર્મદેવને તો ઉપાડ્યું મહારાજ ઉપડી તો ગયા પણ ધર્મદેવના ધર્મદેવના જેવા એવા પોકે પોકે રડવા લાગ્યા ગનશે અને રડવા લાગ્યા ત્યારે ભક્તિ માતા દોડતા આવ્યા ભક્તિ માતા કે હું થયું બેટા આમ કરીને છાતીએ ચાંપીને પછી સ્તનપાન કરાવ્યું ત્યારે છાનારિયા આવી મહારાજ અનેક પ્રકારની લીલાઓ ત્યાં આગળ કરતા અને ભક્તિ માતા ધર્મ દેવ બધાને આનંદ કરાવતા હે પ્રભુ તમારા જે જે ચરિત્રો છે ને જે ધારે એને અક્ષર પહોંચે છે નરક જેવા પડેલો કોઈ મનુષ્ય જો તે ચરિત્રને તો તત્કાળે દુઃખથી તેનો ઉદ્ધાર થાય નરકમાં પડ્યો હોય પણ એ પણ જો ભગવાનના ચરિત્રને સંભાળે છે તો ત્યાંથી એનો ઉદ્ધાર થાય છે મનુષ્ય જે યોનિમાં જાય ત્યાં પણ એક શ્રીહરિના ચરિત્રને યાદ કરવા જોઈએ ગમે તે યોનીમાં જાય લો છતાંય પણ એને ભગવાનના ચરિત્રોને યાદ કરવા જોઈએ આપણને તો ભગવાને કૃપાએ કરીને મનુષ્યનો દેહ આપ્યો છે અને સારો યોગ આપ્યો છે નિત્ય મહારાજના ચરિત્રોને સાંભળી યાદ કરી મનન કરી હૃદયસ્થ કરો કે સહેજે મહારાજનું ચરિત્ર જેવું કરેલું હોય એવું આપણને દેખાય ગમે તેવું કઠોર બંધન હોય તો પણ હરિચરિત્રના સ્મરણથી તત્કાળ તૂટી જાય છે આવો અપાર લાભ ચરિત્રોને સંભાળવામાં છે પણ એના મહાત્માની ગમાર લોકોને ખબર પડતી નથી જે ગમાર લોકો હોય એને આ ચરિત્રના મહિમાની ખબર ના હોય એને એને એમ થાય શું આ ચકલી પકડી એને શું આ ગારો ચોપડ્યો એને તો એમ લાગે કે આ બધું શું સ્ટોરી બનાવીને કહે છે એને એવું લાગે સ્ટોરી લાગે એક ભાઈ મળી ગયા હતા નાગપુરમાં મને કે આ શું સ્ટોરી તમે બધી નાની નાની આવી બનાવો છો કંઈ આમ થયું આ થયું આ થયું મેં કીધું ભાઈ આ સ્ટોરીનો આ કથા છે તમારી મારી સ્ટોરી હોય આ તો ઘનશ્યામ મહારાજની કથા છે અનંત જન્મના પાપ બાળી દે આ વાતો સાંભળતા ગમાર મનુષ્ય કદાચ હરિની સાથે રહેતો હોય તો પણ ક્યારેય તેનો ઉદ્ધાર થતો નથી કારણ કે તે સાધનનો મહિમા વધારે માને છે શ્રી હરિના મહિમાને તે વધારે માનતો નથી ગમાર કોણ બુદ્ધિ વિનાનો મૂરખ એ ગમાર નહીં જેને ભગવાનના ચરિત્રોમાં રસ નથી અને કેવળ સાધનમાં રસ છે હું કંઈક સાધન કરું અને ભગવાનને મેળવી લઉં એ ગમાર કહેવાય ભગવાન સાધનથી મળે એવા નથી બહુ સરસ ઉપદેશ આપે સાધનનો મહિમા વધારે હોય સાધનનો મહિમા એટલે હું તપ કરું હું આટલી માળા કરું હું આમ કરું એવા એ બધા સાધનો છે સાધનનું જ પ્રધાનપણું સાધનો કરવા જ જોઈએ ભગવાનને રાજી કરવા માટે સાધન કરવા જ જોઈએ આપણે સાધનો કરીએ છીએ મહારાજને રાજી કરવા પરંતુ સાધનનું જ પ્રધાનપનું અને પછી એને હરિચરિત્ર ના ગમે ભગવાનનું ચરિત્ર સાંભળવામાં એને રસ ના પડે તો એ ગમાર છે ગમે એવો હોય પણ એનો ઉદ્ધાર થતો નથી કારણ કે સાધનો મહિમા વધારે માને છે હવે બહુ સરસ વાત મહારાજ અહીં આગળ આધારાનંદ સ્વામી મહારાજના ચરિત્રોને કહેતા કહેતા થોડી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ચરિત્ર કહેતા કહેતા થોડી પાછી કાંઈક અગત્યની મોક્ષદાયી વાતો વચ્ચે ધર્મ બાબતની પણ કરે છે અથવા તો શ્રીહરીના મહિમાની ઓથે ધર્મનો ત્યાગ કરે કાં તો ધર્મના મહિમાની ઓથ લઈને અધર્મમાં ચાલે તે બંને અધર્મી છે એમ માનવું બરાબર ધ્યાનથી સાંભળજો શ્રીહરિના મહિમાની ઓથે ધર્મનો ત્યાગ કરે આવા મોટા મહારાજ મળ્યા આવે ધર્મ પાડવાની શી જરૂર છે આવે ગાળવા ચાળવાની શી જરૂર છે આવે ગમે તે આપણને આવા સર્વોપરી મહારાજ મળ્યા આશરાનું બળ રાખો તરી જવાના છે સંતો કહે જ છે ને કે આશરો હોય તો કલ્યાણ થાય જ બસ આશરો રાખો બાકી કોઈ ધર્મ પાડવાની જરૂર નથી શું જોવું શું ખાવું શું પીવું શું સ્પર્શ કરવો કાંઈ વિચાર નહીં કરવાનો આવા મોટા મહારાજ મળ્યા છે ઘણા એવા છે શું ચાંદ્રાયણને દારણા પારના કરીને તૂટી જવાનું આવા મોટા મહારાજ મળ્યા છે કલ્યાણ થવાનું જ છે કંઈ કરવાની જરૂર નથી ચાર ટાઈમ લાડવા જમીન લહેર કરો એવો ઉપદેશ દેવા વાળા હોય છે એવી સમજણ રાખવા વાળાએ હોય છે બોલો એટલે ભગવાનના મહિમાની ઓથે ધર્મનો ત્યાગ કરે ધર્મનો ત્યાગ કરે એ પણ અધર્મી છે બીજું ધર્મના મહિમાની ઓથ લઈને અધર્મમાં ચાલે કેવું વિચિત્ર છે ધર્મના મહિમાની ઓથ લઈને ભગવાનનો ઓથ લઈ ધર્મનો ત્યાગ કરે હવે ધર્મનો અર્થ લઈને પાછો અધર્મમાં ચાલે એ કેવું ધર્મનો અર્થ લે તો ધર્મ તો પાડ્યો તો પછી અધર્મ ક્યાંથી આવ્યો એ જ અહીંયા આગળ આવે સમજાવે છે સ્વામી એ બંને અધર્મી છે ભગવાનના મહિમાના ઓથે જે ધર્મનો છેદ ઉડાડે છે એ અધર્મી છે અને ધર્મના ઓથે જે અધર્મ કરે એ અધર્મી છે પહેલું તો સમજાઈ જાય એવું છે પણ બીજું કેમ નથી સમજાતું એ આગળ એમના કહેશે એટલે સમજાઈ જશે ધર્મ બે પ્રકારનો છે એક શુદ્ધ અને બીજો મલિન તેમાં ભગવાનનો ભક્ત તો ક્યારેય મલિન ધર્મમાં ન ચાલે પણ તે તો શુદ્ધ ધર્મમાં ચાલે ભગવાનને મુખ્ય રાખીને જે જે ધર્મમાં ચાલે તે અતિશય સુખને પામે છે કેતા આગળ જે વાત કરી કે ભગવાનના મહિમાના ઓથે ધર્મને ખોટા કરે એ તો અધર્મી છે જ પરંતુ ધર્મના ઓથે પણ જે અધર્મી અધર્મ કરે એ અધર્મી છે તો એ અધર્મ કયો કે ધર્મ ઘણા લોકો પાડતા હોય પરંતુ ભગવાને કીધેલો ધર્મ નહીં ભગવાનના મહિમાના કારણે નહીં ભગવાનને મુખ્ય રાખીને ધર્મ નથી પાડતા કર્મને મુખ્ય રાખીને ધર્મ પાડે છે એ પણ અધર્મી છે ઘણો બધો ધર્મ પાડતા હોય છે એવા ઘણા બધા આ પૃથ્વી પર ઘણા બધા એવા ધર્મને પાડવા વાળા પણ સંપ્રદાયો છે પણ જેમાં ભગવાનનું મુખ્યપણું નથી એ અધર્મ જ છે ધર્મ પાળવા છતાં એ અધર્મ છે ભગવાને જે વચન કીધા એનાથી અધિક વર્તવું કે એનાથી ઓછું વર્તવું એ પણ અધર્મ છે અધિક પણ ના વર્તે ઓછો પણ ના વર્તે જેવું મહારાજે કીધું એમ જ વર્તે એ ધર્મ છે ધર્મના સ્વરૂપને જાણી રાખવું જોઈએ જે તમારી માટે જે છે એ તમારી માટે ધર્મ તમારી માટે ધર્મ કહેવાય અમારી માટે છે અમારી માટે ધર્મ કહેવાય અમે ત્યાગી થયા અમારે ક્યાંય કોઈ દેહના સંબંધીની કોઈ પ્રકારની તકેદારી કોઈ પ્રકારની એની કોઈ પ્રકારનું એની વાતચીત કરવી નહીં એની કોઈ પ્રકારની સાર સંભાળ વિશેનો પણ વિચાર ના કરવો એ અમારો ધર્મ છે પરંતુ તમે આશ્રમમાં છો તમારા દીકરા દીકરીઓ એને ભણાવવા મોટા કરવા પરનાવા સારા સંસ્કાર આપવા એને કપડાં સારા પહેરાવવા તમારે ગ્રહસ્તાની અંદર જે કોઈ વ્યવહારો કરવા ઘટતા હોય એનું પ્રધાનપણું નહીં રાખીને જેટલું ઘટે એ પ્રકારનું કરવું એ તમારો ધર્મ છે પછી તમે કહો કે સંતો જેમ નથી રાખતા એમ મારે બધું આ નથી રાખવું એમ ના ચાલે તમારે જ્ઞાને કરીને ખોટા કરવાના છે તમારે ભેગા રહેવાનું છે એટલે એને મોટા કરવા જ પડશે તમે અમારી જેમ પછી કરો કે કશું જ તમારો દીકરો એની બાજુ ધ્યાન ના આપો આ તો બધું લખ ચોરાસીના બધા ભેગા થયા છે આપણે તો પાણીની પરબે આવે છે ને કથામાં છૂટા પડવાનું છે પછી એ છોકરાને તમે ના સંસ્કાર દો એ છોકરાને ના તમે કપડાનું અરે કેટલી જગ્યાએ એવું થાય છે કે બહુ હારા ભગત હોય અને છોકરા હાવ ઠગત થાય કારણ કે એને એટલી બધી જ્ઞાનની એટલા લેવલે ઊંચે જતા રહ્યા હોય કે એને સંભાળવાનું જે પોતાની ફરજો શાસ્ત્રમાં મહારાજની જ આજ્ઞા છે એ જે બતાવી છે તો કરવું મા બાપની સેવા કરવી એની અંદર પછી એમ વિચારે ઓહો લખ ચોરાસીમાં જેમ પૂર્વેના મા બાપ મળ્યા હતા પ્રથમના ચુમ્માલીસમાં એમ કીધું કે દરજીને દર્જન મા બાપ એ વચનાવધમાં કીધું છે એમાં આ તો દરજીને દર્જન આ ડગલો બાપની સેવા કરવાનું નહીં એવું ધર્મ નથી ધર્મના સ્વરૂપને આપણે કયા આશ્રમમાં છે કઈ અવસ્થામાં છે એને જોઈ ભગવાનને મુખ્ય રાખીને ભગવાનના વચન હોય એ પ્રકારે જે ધર્મ પાડીએ એ સાચો ધર્મ છે બાકીનો અધર્મ છે વધાર કરીએ તોય અધર્મ છે ને ઓછું કરીએ તોય અધર્મ છે તે અતિશય સુખને પામે છે તેને ક્યારેય લેસ માત્ર પણ દુઃખ આવતું નથી શ્રીહરિની મરજી ન હોય તેવા ધર્મમાં કરોડ વાર ચાલવાથી પણ તેનાથી સુખ ના આવે જોયું કરોડ વખત ચાલો પણ ભગવાનની મરજી નથી તે ધર્મથી સુખ નહીં થાય માટે પ્રગટહરિના વચન વિના સર્વને દુઃખમય જોઈને એક શ્રી સ્ત્રીહરીના વચનને પ્રામાણિક રીતે સ્વીકારવું હરિનું વચન પાડતા કદાચ જાજુ દુઃખ દેખાતું હોય તો પણ અંતે જાતા તો અત્યંત સુખકારી થાય છે ભગવાનનું વચન પાડતા હરિકે વચન હોય દુઃખ અતનતા સો અંતે અતિ સુખ હતીતા ભગવાનના વચન પાડતા કદાચ દુઃખ થતું હોય તો અંતે જાતા તો એ સુખ કરવાવાળું જ થાય છે હરિની આજ્ઞા વચન સિવાયનું સુખ કદાચ કરોડ ઘણું સારું હોય તો પણ અંતે એમાં મોટી આપત્તિ આવે છે ભગવાનના ભક્તને તેમના વચનમાં રહેવું એ જ સિદ્ધાંત છે ભગવાનના ભગતનો સિદ્ધાંત હોય તેને લીધે જ સૌથી તે અધિક ગણાય છે ભક્ત ભગવાનના વચનમાં વચનમાં જ પરથી પણ પર સર્વોપરી સુખ માને છે એની માટે સર્વોપરી સુખ જ ભગવાનનું વચન છે જે ભગવાનથી વિમુખ છે તેને હરિવચનમાં રહેવું તે વાત ક્યારેય રૂચતી નથી તેથી તે બધા કાયમ ભગવાનથી વિમુખ જ રહે છે ભગવાન વિના કદાચ અપાર સુખ મળતું હોય આ માછીમારો ક્યાં ભગવાનને મુખ્ય રાખે છે હે માછીમારોના ઘરમાં કરોડો રૂપિયા છે વેશ્યાઓના ઘરમાં કરોડો રૂપિયા છે અધર્મી લોકોના ઘરમાં કરોડો રૂપિયા છે સુખ બધું મળે છે આ લોકોનું પણ એ સુખ આખરે દુઃખરૂપ થાય છે સુખ હોય તો પણ ભગવાનનો ભક્ત સારું માનતો નથી ભગવાનના વચન સિવાયના પાપાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીના સર્વે સુખ છે તે સ્વપ્ન જેવા તુચ્છ અને ક્ષણિક છે તે સુખમાં ભગવાનનો ભક્ત ભૂલો પડતો નથી આટલું સ્વામીએ વચ્ચે કહી દીધું હવે ફરીને શ્રીહરીને ચરિત્ર કહું છું સ્વામી વચ્ચે થોડું બહાર નીકળી ગયા પાછા ચરિત્ર પર સ્વામી આવ્યા ચરિત્ર સાંભળવાથી બુદ્ધિ એક સરખી રહે છે બાલ ઘનશ્યામને જ્યારે ઘરનો ઉમરો ઓળંગવો હોય ત્યારે તેના ઉપર ચડતા ઘણી વખત ગલોટ્યું ખાઈ પડતા આ બહુ ઉમરા પહેલા ઊંચા આવતા ને ગલોટ્યું ખાઈને એઠા પડે થોડું રડે પછી ભક્તિ માતા પાછા ખોળામાં લઈ લે બાલ પ્રભુ ઘરમાં ગોઠણ પર ચાલતા તો ક્યારેક ગોઠણનો ટેકો દઈને ઊભા રહેતા અને સૌથી પાર મહાપુરુષ અને તેથી પાર અક્ષર બ્રહ્મ ને તેથી પર શ્રીહરિ અપાર સમર્થ છે છતાં તેઓ લીલા કરીને અસમર્થતા દેખાડતા જેટલા દેવ અને અસુર કેવાય ભૂત પ્રેત દનુ દૈત્ય રાક્ષસ ને રાક્ષસ્યો યક્ષ વગેરે પણ તેટલા કહેવાય એ બધા એના ભયથી થરથર ધ્રુજે છે અનંદ બ્રહ્માંડોના જે ભોગ છે તે બધાને કાળ એક પલકવારમાં ગળી જાય છે અને જે અનંદ બ્રહ્માંડ કહેવાય છે તે બધા કાળનો એક ગ્રાસ કહેવાય છે કાળનો એક જ કોળિયો અનંત કોટી બ્રહ્માંડો આમ જ ગળી જાય કાળ એટલો સમર્થ છે આવો કાળ આટલો મહાન કહેવાય છે એ પણ શ્રીહરિથી થર થર કંપે છે આવા ધર્મના લાલ બાલ સ્વરૂપ શ્રીહરિ બાલ ચરિત્ર કરતા તે ચરિત્ર અત્યંત આશ્ચર્ય રૂપ અને પરમ અનુપમ છે તે હું તમારી આગળ કહું છું ક્યારેક ઘણું દુઃખ પડે તો પણ બાલ પ્રભુ હાસ્ય વિનોદ કરતા હતા ઘણું બધો દુઃખ પડે તો હસ્યા કરતા ક્યારે રડે નહીં સદા પ્રસન્ન હોય હરખ સાથે મીઠા મીઠા વચન બોલતા અને દૂધ સાકર ક્યારેય પીવે ને ક્યારેય ના પણ પીવે અનિચ્છાએ માગી પણ લેતા ખાવાનું વસ્ત્ર અને ઘરેનાનો મનથી ત્યાગ રાખતા ખાવાની વસ્તુ

આવ્યા સવને સુખ દેવા ભગવાન બધાને સુખ દેવા માટે આવ્યા છે કોઈ દિવસ સુખ દુઃખ ને પણ સહન કરી લેતા રડતા નહીં એ જોઈને અપાર લોકોને હેતુ ભજતું તેમની અપાર સુશીલતાને દેખીને માતા પિતા આશ્ચર્ય માનતા અને ક્યારેક કોઈ મહાન ગુણ દેખાય ત્યારે આ કોઈ જગતનું કારણ તત્વ છે એવું જાણતા અને સૌને કહેતા માતા પિતાને ઘણી વખત આશ્ચર્ય તો થતું પણ પાછા ભગવાન એની ઉપર પડદો પાડી દે એટલે પાછા મારો મુનિયોન મારો લાલન મારો ગણું કરીને રમાડવા લાગતા પણ જ્યારે આશ્ચર્ય લાગે ત્યારે ધર્મને ભક્તિ બીજાને કહેતા કે આ કોઈ જગતનું કારણ તત્વ હોય કે તા પરબ્રહ્મ હોય એવું લાગે છે આવી વાતો પણ કરતા આવી રીતે મહારાજ ધર્મ ભક્તિ રામપ્રતાપજી અને છપ્પયા વાસીઓને ચરિત્રો કરીને સુખ આપે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુણિ વિરચિત શ્રી હરિચરિત્ર સાગરના પ્રથમ પૂર્વમાં ગુણાનુસાર શ્રીહરિના નામ તથા ચરિત્ર કયા એ નામે એક એકતાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે